पालिकानी मुख्य कचेरी खाते वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी ना एक सेनेट सभ्य माटेनी चूंटणी योजाई हती, जेमा भाजपना कॉर्पोरेटर हिमांशु राउत नो विजय थयो हतो। सूरत महानगरपालिकामांथी एक सभ्यनी वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटीमां सेनेट सभ्य तरीकेनी ચૂંટણીને મોકલવામાં આવે છે, જે માટે પાલિકાની મુખ્ય કચેરીમાં સેનેટ સભ્ય ચૂંટણી યોજવામાં આવે છે, જે અંતર્ગત આજ રોજ પાલિકાની મુખ્ય કચેરીએ યુનિવર્સિટીના એક સેનેટ સભ્યની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું, જેના પગલે પાલિકા કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। સાથે જ પાલિકાની મુખ્ય કચેરીમાં ચુસ્ત સિક્યોરિટી સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો, જ્યાં કડક પોલીસ બંદોબસ્ત અને ચુસ્ત સિક્યોરિટી સ્ટાફ વચ્ચે પાલિકાની મુખ્ય કચેરી ખાતે આમ આદમી પાર્ટી અને ભાજપના એક એક ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેમાં આપ પાર્ટી તરફથી ધર્મેન્દ્ર વાવલિયા અને ભાજપ તરફથી હિમાંશુ રાહુલજીને સામસામે ઉભા કર્યા હતા। ચૂંટણીમાં કુલ 119 કોર્પોરેટરોએ મતદાન કરવાનું હતું, જો કે 5 કોર્પોરેટરો ગેરહાજર રહેતા 114 કોર્પોરેટરોએ મતદાન કર્યું હતું, જેમાં ધર્મેન્દ્ર વાવલિયાને 19 મત પડ્યા હતા, જ્યારે હિમાંશુ રાહુલજીને 93 મત પડતા વિજય પ્રાપ્ત કર્યો હતો, જેમાં પાલિકા તરફથી યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે હિમાંશુ રાહુલજીને ચૂંટાઈને મોકલવામાં આવ્યા છે, જે બદલ મેયર સહિત પદાધિકારીઓ ઉપરાંત કોર્પોરેટરોએ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા। સુરત મહાનગરપાલિકામાં આજરોજ સેનેટ સભ્યની ચૂંટણી યોજવામાં આવી હતી। આ ચૂંટણીમાં 2 ઉમેદવારો હતા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હિમાંશુ રાહુલજી હતા અને આપના ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ વાવલિયા હતા। અત્યારે જ્યારે ચૂંટણી પ્રક્રિયા બપોરે 2 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી, 119 મતદારોમાંથી કોર્પોરેટરોમાંથી 114 મતદારોએ મતદાન કર્યું છે અને એમાંથી 93 એટલે કે 93 જેટલા મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હિમાંશુભાઈ રાહુલજીને મળ્યા છે અને 19 મત એ આપ પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ વાવલિયાને મળ્યા છે। એટલે આમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હિમાંશુ રાહુલજીને વિજેતા જાહેર કર્યા છે। એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આપ યુવા થઈ અને યુનિવર્સિટીમાં પણ ખૂબ સારી રીતે કામ કરી તમામ લોકોને પોતાની કામથી પ્રભાવિત કરી શકશે।